नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपने बात करीशू वन विभाग में 334 जगह ऊपर वर्ग 3 कर्मचारीओनी ए भर्ती करवानी थाई छे, जेवु मंत्रीए कहेवामां आवेलू छे। मंत्री द्वारा जेवु जाणवामां आवेलू छे कि 2018 में जे मोकूफ रहेली हती भर्ती प्रक्रिया ते हवे हाथ धरवामां आवशे, तेवु मंत्री श्री किरीटसिंह राणानुं कहेवुं छे। जेणे एवुं पण कहेलुं छे कि वर्ष 2018 में जे अनिवार्य संजोगों ने कारण वन विभाग हस्तकनी वन रक्षक वर्ग 3 कुल 334 जेटली जगह छे ए आगामी टूंक समय में सीधी भर्ती थी हाथ धरवामां आवशे। आज 334 जेटली जगह छे ए प्रक्रिया पूर्ण थया बाद नवेसर थी खाली पड़ेली जगह भरवा अंगेनी सीधी भर्ती थी तद्दन नवी भर्ती छे ए प्रक्रिया हाथ धरशे, तेवु मंत्री श्री जगदीश विश्वकर्माए पण उमेर्युं छे। आ उपरांत वन रक्षक वर्ग 3 कुल 334 जेटली सीधी भर्तीनी जग्याओ छे ए अनिवार्य कारणोसर मोकूफ राखवामां आवेली हती, जे सरकार द्वारा युवानोना हितमां निर्णય લઈને આ મોકૂફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવાની થશે। આ ઉપરાંત જે અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે તેવું પણ જણાવવામાં આવેલું છે। જે વર્ષ 2018ની ભરતી પ્રક્રિયામાં જે ઉમેદવારોએ પદ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેઓ જો નસ્ત્ર આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે OJS વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેમણે છે એ 10 દિવસનો સમયગાળો છે એ આપવામાં આવનાર છે। આ ઉપરાંત જો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે તારીખ 1 ફેબ્રુઆરી 2022 તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્રની ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર જે અપલોડ કરવાની રહેશે। આ ઉપરાંત મંત્રીએ એ પણ ઉમેર્યું છે કે આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઈ પણ માહિતી કે અન્ય વિગતોમાં તેઓએ નિયમિતપણે તમારી જે ઓજાસ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે। વર્ષ 2018માં જે હાથ ધરેલ અનિવાર્ય કારણોસર મોકૂફ રહેલ ભરતી પ્રક્રિયા જ હાથ ધરવામાં આવનાર હોય આ ભરતી પ્રક્રિયામાં કોઈ નવી અરજી કરવાની મંજૂરી આપવામાં આવનાર નથી। આ 334 જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલ જગ્યાઓ ભરવા અંગેની સીધી ભરતીથી તદ્દન નવી ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। તો એક સારા એવા સમાચાર છે કે વન રક્ષકની વર્ગ 3 કુલ 334 જેટલી જગ્યાઓ છે એ હવે સીધી ભરતીથી ભરવામાં આવનાર છે। તો તમારે નિયમિત જે ઓજાસની પોર્ટલ છે ચેક કરતું રહેવાનું રહેશે, જ્યાં તમને માહિતી મળી રહેશે। આવી જ રીતે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહો। થેન્ક યુ।